અંકલેશ્વર પ્રતિમ ચોકડી પર આવેલ વીરાણી શોપિંગમાં ખરીદેલ બે દુકાનોને સોદા બાદ દસ્તાવેજ નહીં કરી આપી 1,32,00,000 નો ચૂનો લગાવનાર પિતા પુત્ર પૈકી પુત્રની ધરપકડ ભરૂચ એ ડિવિઝન પોલીસે કરી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા અંકલેશ્વર ખાતેથી એક ઈસમની ધરપકડ કરી લઈ ગઈ હતી. ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં રહેતી રજિયા ઉસ્માન મંસૂરીના પતિ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કામગીરી કરતા હતા, જેને 4 વર્ષ પહેલા તેમના મિત્રને બ્રિજનગરમાં રહેતો ઇઝહાર અહેમદ સિદ્દીકી તેમજ તેના પુત્ર ઇસ્તેખાર ઇઝહાર સિદ્દીકીની માલિકીની અંકલેશ્વર વીરાની શોપિંગમાં દુકાન નંબર A4 અને A5માં પંડિત એન્ટરપ્રાઇઝના ઓથોરાઇઝ પર્સન હેઠળ 2-વ્હીલર લે વેચાણ કરતા હતા. જે દુકાન વેચાણ કરવાના હોય જે ખરીદવાનું ઉસ્માન મંસૂરીએ નક્કી કરતા 1,20,00,000નો સોદો કરવામાં આવ્યો હતો, જે માટે પ્રથમ 97,00,000ની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકીના દસ્તાવેજો થયા બાદ આપવાનું અન્ય 2 મિત્રોની હાજરીમાં નક્કી કરવામાં આવ્યું હતું. જે બાદ વર્ષ 2021માં રજિયા ઉસ્માન મંસૂરીના પતિ અકસ્માતમાં પથારીવશ થતા 1.5 મહિનામાં તેમનું હાર્ટએટેકમાં મોત નિપજ્યું હતું. ત્યારબાદ પત્ની બંને દુકાનના દસ્તાવેજ અંગે આગળની કાર્યવાહી હાથ ધરતા દુકાનનો કબજો ધરાવતા બંને પિતા પુત્રએ દુકાનના સોદાની મુદ્દત પૂર્ણ થઈ હોવા સાથે વધુ 35,00,000 રૂપિયાની માંગણી કરતા વિધવાએ 35,00,000 જેટલી રકમ આપી હતી. જે બાદ પણ બંને ઈસમોએ મહિલાને દસ્તાવેજના વાયદા કરી કુલ 1,32,00,000 પડાવી ધાક ધમકી છેતરપિંડી કરતા મહિલા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં ઇસ્તેખાર ઇઝહાર સિદ્દીકીની ધરપકડ કરી હતી, જ્યારે તેના પિતા ઇઝહાર અહેમદ સિદ્દીકીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ રઝિયા ઉસ્માન મંસૂરી છે. હું સોનેરી મહેલ ડુંગવાડમાં રહું છું. મારા હસબન્ડ ઓફ થયા, અમને 3 વર્ષ થયા અને એમને સોદો કર્યો હતો પંડિત એન્ટરપ્રાઇઝના માલિક ઇસ્તેખાર સિદ્દીકી અહેમદ સિદ્દીકી અને ઇઝહાર સિદ્દીકી સાથે. એમને 97,00,000નું લખાણ પણ છે અને એ લોકોએ મેં વાત કરી કે ભાઈ આટલા રકમ તમારી પાસે જમા છે તો હવે આ દુકાનનો તો એમને 23 આપવાના હતા, એની જગ્યા પર 35,00,000 રૂપિયા મારી પાસેથી લીધા. 1,33,00,000 રૂપિયા મારી સાથે છેતરપિંડી કરી છે ને 1,00,000 રૂપિયા મારી સાથે ડિપોઝિટના બી વસૂલ્યા છે. દુકાનનો કબજો આપી અને પાછો મેં અરજી કરી દસ્તાવેજ માટે. મેં કીધું કે તું દસ્તાવેજ મને હવે કરી આપ, તો કે હું ના કરું એમ કે. તો મેં અરજી કરી પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં. તો એમને એવું કીધું, ઘરે આવીને સમાધાનની વાત કરી, સમાધાનમાં મને ધમકી આપી ગયા કે સમાધાન ના કર્યું ને સમાધાનની જગ્યા પર મને ધમકી આપી ગયા કે મારી નાખીશ એ બાજુ દુકાન બાજુ આવી તો આમ તેમ. એટલે મેં અરજી કરી છે અને હમણાં મેં આ FIR કરાવી છે. તો આ લોકોએ મારી સાથે પૈસા પણ નહીં આપ્યા અને મને દસ્તાવેજ બી નહીં કરી આપ્યો, એટલે આ લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે.